શહેરના મંગલમ ચાર રસ્તાથી રાવલવાડી તરફ જતા માર્ગ પર સુધરાઈ દ્વારા દબાણ તોડી પાડવામાં આવતા હોબાળો મચી ગયો છે. એસટીના ક્વાર્ટર પાસેની કેબિન જેસીબી વડે તોડી પાડવામાં આવતા તંત્ર અને દબાણકર્તા વચ્ચે તકરાર થઈ હતી. મંગલમ ચાર રસ્તાથી ગાયત્રી મંદિર તરફના માર્ગ પર વ્યાપક દબાણ કરાયું છે. તેવામાં એસટી ક્વાર્ટર પાસેની એક જ કેબિન તંત્રને આંખમાં ખૂંચતી હોય તેમ તોડી પાડવામાં આવતા દબાણકર્તામાં રોષ પ્રવર્ત્યો હતો. કેબિન માલિક નટવરલાલ સોલંકીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે કોઈપણ પ્રકારની જાણ વિના કે નોટિસ આપ્યા વિના એકાએક કેબિન તોડી પાડવામાં આવી હતી ત્યારે તંત્રની મનમાની સામે રોષ ફેલાતા ભુજ એ ડિવિઝન પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો, જ્યાં તંત્રની બેદરકારી ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ હતી. બીજી તરફ દબાણ શાખાના વિનોદ ગોરનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી નોટિસ અપાયેલી છે અને સીઓ દ્વારા દબાણ તોડી પાડવાની સૂચના પણ અપાઈ હતી, જો કે પોલીસ બંદોબસ્ત ન મળવાથી દબાણ હટાવી શકાયું ન હતું. પરંતુ આજે પણ વિના બંદોબસ્તે દબાણ તોડી પાડવામાં આવતા રોષ ફેલાયો હતો. આ કામગીરી મંગલમ રોડથી ગાયત્રી મંદિર રોડ સુધી વચ્ચે ગુજરાત આપણા ગુજરાત દેના બેંકની સામે એક કેબિન છે એ હટાવવાનું. પહેલાં અમે અમારા સાહેબને કલ્યાણસિંહભાઈ સોઢા હતા દબાણમાં, એમણે લેટર લખ્યો હતો પોલીસ ખાતામાં કે અમને આ દબાણ હટાવવું છે, પોલીસ બંદોબસ્ત આપો. તો વચ્ચે બે ત્રણ દિવસ પહેલાં કંઈક બંદોબસ્તમાં હતું પોલીસ, પોલીસ ન મળી. આજે અમે રિંગ કરી તો એ કે થોડી વાર રહીને અમે આવીએ છીએ, એટલે એ માટે મને રાજદીપસિંહ જઈએ વોર્ડ સુપરવાઇઝર, વોર્ડ સુપરવાઇઝર એનો ફોન આવ્યો કે વિનોદભાઈ મંગલમ ઓફિસ આવો, વોર્ડ ઓફિસ, તો આપણે આ દબાણ, એટલે હું આવ્યો અહીંયા. એ તો હવે સીઓ સાહેબે વહેલો આપી દીધું હતું કે કલ્યાણસિંહભાઈ સોઢાને સાથે રહીને આ કામગીરી કરવી. હું લક્ષ્મીબેન સોલંકી, હું રાધિકા પાર્કમાં રહું છું અને મારી અમૂલની દુકાન એ પહેલાં મારી સંસ્કારનગરની સામે ગાયત્રી મંદિર રોડ ઉપર હતી અને એ પછી મને એ કાકાએ ખાલી કરવાનું કીધું એટલે મને એમ થયું કે ચાલો હું થોડુંક કેબિન રાખું સામે, એટલે ચારે બાજુ દબાણ તો છે જ તો મને રાખવામાં શું વાંધો છે. તો મેં એક નાનકડું કેબિન ઊભું રાખ્યું ખાલી, તો નગરપાલિકાના માણસો એ વખતે આવ્યા હતા મને કે તમે આ કાઢી નાખો, તો મેં કલ્યાણ સોઢાને કીધી કે ભાઈ હું બે ચાર દી મારા માણસ આવશે કારીગર પછી હું ખોલી નાખીશ. બસ એટલી જ વાત મારી બે દિવસ પહેલાં થયેલી અને આજે સવારે મને કોઈ પણ જાણ કે મને કોઈ પણ નોટિસ આપ્યા વગર સવારે 11 વાગે મારી કેબિનનો ભૂક્કો બોલાવી દીધો છે અને આ બુલડોઝર ભરાઈ નાખ્યું છે અને હું જઈને બોલી કે ભાઈ શા માટે તોડ્યું, તો કે તમે બોલાવવાવાળા કોણ, અમને ઓર્ડર છે નગરપાલિકાનો. તો મેં કીધું નગરમાં ઓર્ડર મારો જ શા માટે, બીજાનો શા માટે નહીં, બાજુમાં દબાણ તો છે તો એ જઈને મારો શા માટે, એટલે તમને કહેવાની જરૂર છે અમારે શું કરું શું ના, અમારી જવાબદારી અમારું અમારે તમે કરી છે, તમે કોણ કહેવા મને એમ. એ આ કલ્યાણ સોઢા અને વિનોદ ગોરામ બોલેલા કે અમને શું કરવું શું ના, તમે કોણ સલાહ આપનાર અમને. મેં અત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી છે. હવે એ મેં કલ્યાણ સોઢા પણ વિનોદ ગોર ઉપર લખાવી, ચીફ ઓફિસર પર નામ લખ્યું છે મેં, કારણ કે એ વખતે મને પણ ચીફ ઓફિસર એવો જવાબ આપેલો કે સરકાર જેમ દબાણ તમે કર્યું છે તમારું તોડવામાં આવશે. મેં સાહેબ બીજા નહીં ને મારું શા માટે, કે ચીફ ઓફિસરે મને કીધું કે તમે કોણ કહેવા મને, અમે જે કરો અમે પોતે કરશું એમ. આ જે દબાણ છે એ દબાણ અગાઉ જ્યારે બાંધવામાં આવ્યું ત્યારે એક કેબિન ઊભી થયેલી હતી, એની અંદર કોઈ વ્યવસાય કરવા માટે લોકોએ કોઈ કાર્યવાહી નહોતી કરી. ત્યારે આ દબાણને દૂર કરવા માટે એને કાયદેસર નોટિસ આપી અને દૂર કરવાની આપણે કાર્યવાહી કરી હતી, પરંતુ એ જે દબાણ કરતા વ્યક્તિએ પોતે જે રાતોરાત ઊભી કરેલી કેબિનને પોતાની અનુકૂળતા એ દૂર કરી દેશે એવી રીતના આપણે પત્રવ્યવહાર થયેલો છે. સાથે સાથે આ કામગીરી માટે હાલે એ મુલતવી રાખવામાં આવેલી હતી, કારણ કે 20 તારીખે અનધિકૃત દબાણ છે એવી બાબતને ધ્યાનમાં રાખી અને પોલીસ પાર્ટી સાથે આપણે આ કામ કરવાનું હતું, પણ પોલીસ બંદોબસ્ત ન મળતા એક દૂર કરેલું ન હતું. જેથી અને હાલે ચોમાસાની ઋતુ છે અને જે દબાણ કરતા વ્યક્તિએ કોઈ વ્યવસાય શરૂ નથી કર્યો પણ એણે અનધિકૃત જે દબાણ કર્યું છે એ દૂર કરવા માટે દબાણ ઇન્સ્પેક્ટરને આ જણાવેલું હતું અને હાલે એ મુલતવી રાખવામાં આવેલું હતું. એટલે આ દબાણ કરવા દૂર કરવા માટે નગરપાલિકા તરફથી જે કાર્યવાહી અગાઉ થઈ હતી એ પોસ્ટપોન રાખેલી હતી, તેમ છતાં આજે સવારના જે બનાવ બન્યો છે એના માટે દબાણ ઇન્સ્પેક્ટર પાસે જે દબાણ દૂર કરવા ગયેલા જે તે વ્યક્તિઓ પાસે એની સ્પષ્ટતા માગી છે કે આ દબાણ દૂર કરવા માટે કોઈ પણ આગોતરું આયોજન કર્યા વગર અને નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે અમોએ કે પ્રમુખશ્રીએ કોઈ પણ આવું આયોજન ન કરવાનું કરેલું હોય છતાં પણ આ કઈ રીતે ગયું છે એની સ્પષ્ટતા ખુલાસા થઈ આવે, કોણે એ દબાણ દૂર કરવા માટે આ લોકોને મોકલ્યા તે
ફાયર વિભાગ, સેનિટેશન દબાણ વિભાગના જે તે કર્મચારીઓ પાસેથી લેખિતમાં સ્પષ્ટતા માગીએ છીએ.